गुजरात भाजपना अध्यक्ष सी आर पाटिले पोरबंदर में भगवान श्री कृष्ण अंगे आपेला निवेदन बाद विवाद नो मतपूड़ो छंछेड़ायो छे। सी आर पाटिले श्री कृष्ण अने रुक्मणीना बदले कृष्ण अने सुभद्राजीना लग्न थया होवानो वक्तव्य आप्यो छे। पाटिलना आ निवेदन लईने भारे विवाद सर्जायो छे अने आम आदमी पार्टी अने कोंग्रेसे तेमना पर निशान साध्यु छे। आम आदमी पार्टीना नेता प्रवीण रामे सी आर पाटिलना निवेदन अंगे प्रतिक्रिया आपता जणाव्यु हतु के भाजपना नेताओने सौ प्रथम ग्रंथोनो अभ्यास करवो जरूरी छे। भगवान श्री कृष्ण अने सुभद्राजी विशे आवी वात करी भाजप प्रदेश प्रमुखे भगवान श्री कृष्णनो अपमान कर्युं छे। વર્ષોથી આપણે મહાભારતમાં જયારે કૃષ્ણ અને સુભદ્રાના વિવાહની વાત વાંચતા હતા અથવા સાંભળતા હતા અને ત્યારે કલ્પના કરતા હતા કે આ વિવાહ ક્યાં થયો હશે, કેવી રીતે થયો હશે, આપણા મનમાં કેટલી કલ્પનાઓ હતી। ત્યાર પછી મહાભારતની સિરિયલ આવી અને આ સિરિયલની અંદર જે ચિત્રણ થયું કે કેવી રીતે સુભદ્રાજીએ પત્ર લખ્યો અને એ પત્ર કૃષ્ણજીને મળ્યો અને ભગવાન કૃષ્ણએ સુભદ્રાજીનું કેવી રીતે અપહરણ કર્યું, એમની સાથે બલદેવજી પણ જોડાયા અને સુભદ્રા હરણનો એ પ્રસંગ એ આપણે મહાભારતમાં ત્યારે સિરિયલમાં જોયું ત્યારે આપણે મનમાં જે કલ્પના આવતી હતી એ કલ્પનાઓને સાકાર થતી એવું લાગ્યું। ત્યાર પછી સુભદ્રા અપહરણ પછી એમના જે વિવાહ થયા એ વિવાહના સ્થળ ઉપર આજે આપણે બધા ભેગા થયા છે અને દિવસ પણ છે એમના વર્ષો પહેલાનો કૃષ્ણ ભગવાન અને સુભદ્રાજીના વિવાહનો, એના અનુસંધાને વર્ષોથી જિલ્લા કક્ષાએ ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીના સંબંધો શું છે તેઓ આજે હિન્દુ ધર્મના ઠેકેદાર બની બેઠા છે। ભાજપના પ્રદેશ પ્રમુખે મહાભારત વિશે વાત કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રાના વિવાહની વાત કરી અને એક વિવાદાસ્પદ બયાન આપ્યું છે। મહાભારતમાં સુભદ્રા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામની બહેન હતા, અર્જુનના પત્ની અને અભિમન્યુની માતા હતા। ત્યારે આ જાતનો કોઈ પણ જાતનો ગ્રંથોનો અભ્યાસ ન હોય અને અજ્ઞાનતા હોય એ રીતે ભાજપના પ્રદેશ પ્રમુખે ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રાના વિવાહની વાત કરી અને સમગ્ર હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાવવાનું કાર્ય કર્યું છે। ત્યારે સૌ પ્રથમ તો મારી માગણી છે કે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખે આ બાબતે માફી માગવી જોઈએ અને સાથે સાથે મારી તમામ ભાજપના નેતાઓને નમ્ર અપીલ છે કે કોઈ પણ જાતનું બયાન આપતા પહેલા ચોક્કસથી હિન્દુ ધર્મના ગ્રંથોનું એમણે વાંચન કરવું જોઈએ। કોંગ્રેસ નેતાએ આ ટ્વીટ સાથે ભાજપ અધ્યક્ષનો વિડીયો પણ શેર કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, જનમન ઇન્ડિયા।